હેલો, જય દ્વારકાધીશ મિત્રો. આ છે આપણો પહેલો વ્લોગ. કે આપણે ગાયોનો પરિચય તમને આપશું. આવી ગયા આપણે આપણી ગૌશાળાએ. ગૌશાળામાં ગાયો તો અત્યારે છે નહીં. બાંધેલી છે આ એક એચએફ ગાય. એને કારણ કે લાગે છે બહુ તડકો, તડકાના હિસાબે દૂધમાં પડે છે ઘટાડો, એટલે આપણે એને પંખા નીચે રાખવી પડે છે. અને આ છે આપણી ભેંસ. અને આ સામે બાંધેલા છે બે આપણે બેઠા, એ જર્સા ગીર ક્રોસ જર્સા. એમને તડકો બહુ લાગે છે, એના કારણે ઘરે રાખવા પડે છે. અને પાણીની બહુ તકલીફ છે, એટલે કુંડીમાં પાણી થઈ રહ્યું છે. સવારના નડાવ્યા નથી આપણે. પાણીની તો ઓલાવાળે પણ બહુ સમસ્યા છે. તો ચાલો આવી ગયા આપણે એ વાળે. આપણા મિત્રો બે ભાઈબંધ છે, તે અહીંયા પાણીની ચાલુ કંઈક સમસ્યા કરે છે. હું પરમાનન્ટ કારીગર આપણે એક રાખેલા, એમનું નામ છે મહેશભાઈ. આમાં પડ્યું છે ગાયું માટેની નેણ. ને ગાયું તો થઈ ગઈ છે ભૂખી, પહેલાં વાળાને આટા ફરે છે, પણ હજી એમનો ખાવાનો ટાઈમ નથી થયો. આ છે આપણે ગાયું માટેનો શેડ, એટલે કે મિની દેશી ધાર્યું. ગાયું બધી સાંય ઊભી છે નિરાતે. તો હાલો જઈએ આપણે ગાયું પાણી. આ છે આપણી ગાયો. અત્યારે તો બહુ લાંબી ગાયો નથી આપણી પાસે, 15 ગાયો છે. એમાં છે આપણી પાસે એકદમ બ્લેક સુવર્ણ શ્યામ કબીલા ખૂંટ. અને આ છે આપણી કવલી ગાય. આ છે આપણી ભગાય. આ છે આપણી રોજી. બહુ માથા ભર્યો ભાઈ. અને આને જો બહુ ગરમી થાય, પંખા નીચે નિરાઈ બેઠી, પંખો પણ ફરતો નથી, ધીમો ધીમો ફરે છે. લાઈક તો આપણે તમને ખબર છે, ડાયરેક્ટ ખેડા જ લઈ લઈશું. જો ગાયું ને હવે હું આવ્યો એટલે એમને એમ કે આને હમણાં મને નાખશે. હવે આપણે જવાનું છે પાણીની મોટર લેવા. તો આપણે નીકળી ગયા છીએ પાણીની મોટર લેવા આપણા મિત્રના ઘરે. આવી ગયા મિત્રના ઘરે. એ મહેશભાઈ પડ્યા. એ અહીંયા પડી છે પાણીની મોટર બાથરૂમમાં. માણસો બાથરૂમમાં શું કરવાનું, અહીંયા તો પાણીની મોટર પડી છે. એ ઉપાડ્યો મહેશભાઈએ પાણીની મોટર. હવે મહેશભાઈ વિચાર કરે છે આની હજી શું કરવું, આને કેવી રીતના કાઢવું, પણ કંઈ નીકળતું નથી. હવે એમને મળી ગયો આઈડિયા કે ક્યાંથી કાઢી. આ છે આપણા મિત્રનું મકા. હજી કામ ચાલુ છે એને, પણ પાણી પાવાનું હાજે પાછી મોટર પહોંચાડવાની. મહેશભાઈ બર કરે પણ મોટર નીકળતી નથી, ખાધે પીધે મોરા, એટલે આપણે ફાંકી ખવડાવી પડી. અને કેમ માવો, હવે મહેશભાઈ કાઢી નાખવાના હે મોટર. જુઓ કાઢી નાખી ને, એલા માવાનો પાવર જેવો. એલા 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 કાઢી હતી પાછી લે બોલ લે, વિડીયો ઓવરો સેટિંગ થઈ ગયો. હવે મહેશભાઈ છોડે છે દોયડા. એ દોયડા છોડીને હવે જાય છે બારીએ. બારી હજી એક બોટ બાંધેલી છે મિત્રે. ઘૂસવાળા પણ ઘણા કરેલા છે. ક્યારેક ક્યારેક પાણી ન આવે ને ત્યારે આવી માથા કૂદ થાય છે. જોલો જોલા આ મહેશભાઈ છે આપણા પરમેનન્ટ. ગૌશાળામાં કોઈ બી કઈ જગ્યાએ પોર્ટ પડે ત્યારે કારીગર ઉપા ઉભા રાખે, અડધી રાખે બોલાવો તો આવી જાય એવા. અને ભાઈ જેવા ભાઈબંધ પણ ગણો. અને આ બલ્બ ફોડી ન નાખે ને તો મારે ખર્ચો થાય છે. એટલે ચોટ ન આવે હવે નિરાય ત્યાં કાઢી લો મહેશભાઈ. હાલો મહેશભાઈ હંકેલવા માંડ્યા છે દોયડા. એલા એલા ઘૂસવાળો ન કરતા મહેશભાઈ જોઈજો. હાલો મહેશભાઈ તો આડે ધડ વીટવા માંડ્યા દોયડા. હવે થયા છે ખારા, વાયગા હઈ ગયા. ગાયું ને પીવા પાણી નથી. પાણી તો સમસ્યા કરવી પડશે, પાણી ભરવું પડશે. એમાં હશે નહીં, હમણાં 12 વાગે થાય છે. નીંદ નાખવાનો તેમ ગાયુંને ધરીને પાણી જોશે. તડકો તાપ તપે માણા ન થઈ. એટલે આવી ગયા પાછા આપણે. હવે ગૌશાળે જવા નીકળી ગયા છીએ. મોટર અમે નાખી દીધી છે બાઇકમાં. બાઇકમાં લઈને નીકળ્યા છે મોટર. રસ્તામાં હાલા જઈએ છીએ. મહેશભાઈને માવો પણ એવો તાન ચેડો, હવે તો પાણી લાવે છૂટકો કરવાના છે. હા હવે આપણો ગૌશાળા આવવાની તૈયારી છે મિત્રો. હા દેખાય ને આ ઓલું કયો કે રોડ કહેવાને. હા આપણી ગૌશાળાનો છે ટીકાવાળો રોડ નથી અમીરભાઈ. હા છે આપણી ગૌશાળાનું લોકેશન. એલો છે ને એકદમ જકાશ રોડ ટચ છે આપણી ગૌશાળા. પેલા વેચવી નથી આપણે, જોઈએ કોઈ માંગણી ન કરતા. હા હવે આવી ગઈ છે આપણી ગૌશાળા મિત્રો. ટૂંક સમયમાં પહોંચ્યું પહોંચ્યું. એ ઊભું રહી ગયું. જો એ પડ્યું કોઈ શું એલા ના એલા એ બ્રેક મારી. એટલે હવે મિત્રો આવી ગઈ છે આપણી ગૌશાળા. હવે આપણે ચાવી કરી બંધ અને આ કાઢી. હા મહેશભાઈ તો મુરત જોવે હજી ઉતરતા નથી હજી. તો જો ઉતરો ઉતરો મહેશભાઈ ઉતરો. એટલે એ હાલો આ પણ મહેશભાઈ નો અહીંયા દોયડા હલવાડે. હેલો માવાનું તાન જ એવું ચડ્યું છે. આપણા મિત્રો અંદર જો ગૌશાળામાંથી કુંડી અવાળો સાફ કરી રહ્યા છે. આપણી આવી ગઈ છે પાણીની મોટર. મિત્રોએ ગાભો લીધો અને પાણીનો સેવારમાં હતો નકરો, તો સેવાર કાઢ્યો બારો.
અને આ છે આપણા નળ પણ મારું બધું નક્કી નથી થતું પાણી કેમ નથી થતું. અને અમીરભાઈ ઉપડા દોરડું લઈને હું વાંય વાંય બોઈ લઈને સાહેબ નક્કી અમીરભાઈ ભડાકા કરે છૂટકો કરવાના હોય એવું લાગે મને. આ છે આપણા શેડા, હવે આમાં ડાયરેક્ટ ભરવાના હે, પીન્યું તો હે નહીં, શું કરશું ભાઈ, ભાઈબંધના ઘરે પીન્યું હતું નહીં, આ બોર્ડમાં જ ભરવાનું છે, સીધો પાવર લીધો હોય આપણે. એટલે એ જોઈએ તું પંખો જો તારી ન દેતો એક જ છે અહીંયા માંડ બેવે એવો. એટલે અમીરભાઈ પીન્યા કાઢીને હવે નક્કી મને લાગે ભડાકા કરવાના, ખાટલો ગાઈને સુવાનું નથી, એટલે એ અહીંયા પાણી નથી તું જોતો આવી તો વાંધો નહીં, તો પંખાના શેડા કાઢવો મંડાણ હવે આમનું શું કરવું આપણે. તો નક્કી કંઈક આઈડિયો કરવાના લાગે છે અમીરભાઈ, નકર વગર વાંકે કંઈ વસ્તુ કાઢે નહીં. મંડાણા હે પણ ખરાબ ઉપર તડકો એવો લાગે છે, અને મહેશ બેને અવરા નવરા શેડા દેવાનો હોય તો હુજે માવાનો પાવર જ એવો શેડો જો વરાયા શેડા હો મહેશભાઈ. એટલે એ આવશે કે નહીં પાણી તો કહો, આ ગાયું કહેશી આવે. આ છે આપણા મિત્ર એટલે કે મારા મોટાભાઈ તરીકે બળદેવ ભાઈ, બોડીઓ લઈને જોડે બોડીયું હાંચવે જ નહીં, એમના ઘરેથી લાવ્યો એટલે હાંચવે, ઉપાડી ઉપાડી મૂકે એ ભરાયું પીન્યું, એમને બે કેટલી લાગે જો ઊંચા રહી રહીને ભરાવે એ હા ભરાય દીધું લે. અમીરભાઈ ઉપર શેડા દેલા એ મહેશભાઈ પાટો ન મારો, એટલે બળદેવભાઈ શેડા દેવા આવ્યા, એમને લાગતી જ બે કે નકામ બોડી બારી દેશે તો મોંઘા ભાવની બોડી એમનું છે. એટલે અમીરભાઈ તો શેડા એવડા હલાડા કર્યા છે પંખાના પંખાના કાઢી, હવે બળદેવભાઈ હવે શેડા દે તે અમીરભાઈએ ભરાયું પીન્યું, એ ઘોડો પાડ્યો હો સીધું જ પાણી મને લાગે છે, ઘર સુધી ઊભું નહીં રહે એટલું બધું પ્રેશર આવવાનું, માણસો એવા મટે ને જ મારા. તો મિત્રો મને તો જોતે એવું લાગે હવે મોટર પાણી ઉપાડ્યું, પણ જો કોંગરા કરે પિચકારી એટલે અહીંને માવો નથી કાઢો આવું પિચકારી ન હોય, મને લાગે પાણી આવશે નહીં એવું લાગે હો. આ તો પછી હવે ભગવાન જાણે આવી જાય તો આવી જાય, ગાયું પીવાનું એટલે આવી જશે મને એવું લાગે, ડચકે ડચકે ઉપાડતું એવું લાગે, પણ અહીંયા એર લઈ લે એવું દેખાય મને તો. હા તા પણ એવા કર્યા જોઈ લે, લો અમને શું કરવા, એ મહેશભાઈ જોવે છે પાણી આવે તો જગ છૂટો તો, પણ અમે ગયા સાંધા કરવા મસ્ગુ છે, એમનામ પાણી નહીં આવે નક્કી મારે કંઈક કરવું પડશે એમ કે એલા એ રહેવા દીધી અહીંયા આવે જે મારે કાયમ પાણી ભરવાનું હોય તોડી ન નાખે તો સારું. મંડાણો હે ખરા બપોરે પહેલા ચિંજેડા લઈને મંડાણો હો, હા તો કહી દે આજ તો પાણી લાવે છૂટકો કરવાનો છે. અને આ એ આવી ગયું છે આપણું પાણી, તો મિત્રો થઈ ગયું છે પાણી ચાલુ ને અવાડી ભરાવાનું ચાલુ, એટલે હવે ગાયુંને મજા આવશે પાણી પીવાની થશે. પાણી બે દિવસથી ખૂટી ગયું, નળ આવતા નહોતા ને આ તડકાનું પાણી બહુ જોઈ જાયું ને ખાધા પછી. હવે મિત્રો પાણી તો આવી ગયું છે, હવે આપણા મિત્રને નડી ચાલવાનો બહુ શોખ છે, નડી ચાલી જો અવાડીમાં ભરાવાનું ચાલુ થઈ ગયું છે, અવાડી પણ એમ જોઈ નાખ્યું ચકાચક મોટર.